ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલ યાત્રાધામ શેત્રુંજય ગિરિરાજની યાત્રાનો આજથી થયો પ્રારંભ, જેમાં જૈતરેટીએ દર્શન કરવા સિવાય અન્ય ધાર્મિક વિધિ કરી શકાશે નહીં। બેરીકોટ પાસે યાત્રિકોએ હાથ સેનેટાઈઝ કરવાના રહેશે। ટેમ્પરેચર મપાશે, તેમજ પર્વત પર રામપુર બહાર યાત્રિકોનું ટેમ્પરેચર ફરી મપાશે। મૂળ નાયક તીર્થાધિરાજ આદિનાથ દાદાની પૂજા થશે, નહીં ફક્ત દર્શન થશે તથા ધૂપથી પક્ષેત ફળ નિવેદ ચામર પૂજા હાલ સારું કરાયેલ નથી। ઘેટીપાગ અને રોહિશાળાથી હાલ યાત્રા કરી શકાશે નહીં। શેત્રુંજય યાત્રા જૈતરેટમાંથી જ થશે। રસ્તામાં પાણીની વ્યવસ્થા હાલ શરૂ કરવામાં આવી નથી। 10 વર્ષ નાના એવા 65 વર્ષથી વધુ ઉંમરના હોય તેઓને આ યાત્રામાં સાથે ન લાવવા તીર્થાધિરાજ આદિનાથ દાદાના ફક્ત દર્શન કરવા દાદાના રંગમંડપમાંથી શકાશે। યાત્રા સવારે 6 થી બપોરે 12 સુધી ચાલુ રહેશે। સાધુ સાધ્વીજી ભગવંતોએ યાત્રા કરવી હોય તો તરેટી ખાતે આવેલ પેઢીના માહિતી કેન્દ્રમાં નામ નોંધણી કરાવવી પડશે। બહારગામથી આવતા યાત્રિકોને સરકારી ગાઈડલાઇન્સ મુજબ ધર્મશાળા હોટલમાં રૂમ આપી શકાશે નહીં, તેમજ ભાત ખાતું બંધ રહેશે। દરેક યાત્રિકે ફરજિયાત અંતર જાળવવું પડશે। માસ્ક અને હેન્ડ ગ્લોવ્સ પહેરીને યાત્રા કરવી પડશે। ત્યારે આજે સાધુ સાધ્વીજી ભગવંતો તેમજ સ્થાનિક યાત્રિકોએ આજે યાત્રા કરી હતી। શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા આ ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી અને તેનું પાલન મુજબ આજથી વિધિવત ગિરિરાજની યાત્રાનો પ્રારંભ થયો। વિશાલ સાગઠિયા, ZSTV પાલિતાણા।